ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तृतीयम मनोनाश प्रकरणम। अगर तृतीया प्रकरण प्रारंभ होता है इसे मनोनाश जन विषय से, तो अपने क्या हुए कि जीवन मुक्ति माटे अत्रण साधनों कया तत्व ज्ञान वासना क्षय अने मनोनाश। तत्व ज्ञान तो थी गयु से ई प्रकार ग्रंथ नो प्रारंभ थयो जेने तत्व ज्ञान थयु से एने जीवन मुक्ति केम प्राप्त करवी, अर्थात तत्व ज्ञान में निष्ठा केम प्राप्त करवी। जीवन मुक्ति ले मुक्त बनी रहो, मुक्ति तो आपका स्वभाव छे, એટલે આપણે જે છીએ તે બની રહ્યો, કઈ બહુ મોટી વસ્તુ નથી, એમાં કઈ નવું મેળવવાનું નથી, મુક્તિ આપણો સ્વભાવ જ છે, એવું નહીં કે કઈ મેળવવાનું છે। આ તો અજ્ઞાનને કારણે આપણે જે ખોઈ રહ્યા છીએ પાછું મેળવવાનું છે, આપણી સંપત્તિ છે આપણને જ ઉપલબ્ધ નથી। અજ્ઞાન એમાંથી જન્મેલી વાસનાઓ એમને મન વિક્ષેપ આ બધી વસ્તુઓ આપણું મુક્તિરૂપી ધન છે, એનો આપણે લાભ લેવા દેતા એટલું જ નહીં, પરંતુ અનેક પ્રકારનો બંધનરૂપી દુઃખ ઉત્પન્ન કરે છે। આપણે મુક્તિનો લાભ નથી મળતો અને બંધન દુઃખ ઉત્પન્ન થાય છે, એટલે જે આપણું જે છે એના જ આપણે માલિક બનવાનું છે, બીજું કાંઈ નથી। તો એટલે કહ્યું કે ભાઈ અજ્ઞાન વાસનાઓ અને મનનો વિક્ષેપ આ ત્રણ વસ્તુ છે જે આપણને આપણા પોતાની આપણી પોતાની સંપત્તિથી આપણા પોતાના મહિમાથી આપણા પોતાના વૈભવથી વંચિત રાખે છે, અને તેથી એ અવરોધને દૂર કરવા। તો તત્વજ્ઞાન જે જ્ઞાન અવરોધ દૂર થાય, વાસનાઓ તો વાસનો ક્ષય કેમ કરો એની ચર્ચાથી આગલા પ્રકરણમાં, અને મનનો વિક્ષેપ પણ આપણને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત ન થવા દે। વાસના એટલે અશુભ વાસના જે આપણા વર્તનને આવેગાત્મક બનાવે છે, જેથી આપણો વિવેક એક ક્ષણે નષ્ટ થઈ જાય છે, સ્મૃતિ અંતો ક્રોધા સંમોહા સ્મૃતિ વિભ્રમ, જે સ્મૃતિનો ભ્રંશ થઈ જાય, જે વિવેક આપણામાં છે વિવેક પણ આપણે તે વખતે ઉપલબ્ધ ના થાય, ત્યારે વાસના મનનો કબજો લે અને આવેગ જન્માવે, ત્યારે જે કે વિવેક આપણામાં છે એનો પણ આપણે લાભ અત્યારે ના મળે। તેથી જે વિવેક કહો કે તત્વજ્ઞાન કહો આપણે પ્રાપ્ત થયું છે એનો સાચો લાભ ક્યારે મળે, આપણે જયારે એનો જીવનમાં ઉપયોગ કરીએ ત્યારે, એવું ત્યારે થાય જયારે આપણે સાવધાન હોઈએ। આ વાસનાઓ આપણને અસાવધાન બનાવે, આપણું વર્તન આવેગાત્મક બનાવે, અને તે વખતે આપણે વિવેકપૂર્વક ન જીવી શકીએ। એટલે વાસનાઓ દૂર થાય એટલે તત્વજ્ઞાન જે આપણે પ્રાપ્ત થયું છે એ ખરેખર આપણને ઉપયોગી બને, અને તત્વજ્ઞાન વળી પાછું નિષ્ઠા પ્રાપ્ત કરવી છે, તો જ્યાં સુધી મનમાં વિક્ષેપ ત્યાં સુધી આપણને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત ન થાય। એટલે આવેગાત્મક વર્તનમાંથી મુક્ત થવા માટે વાસનાક્ષય અને મનના વિક્ષેપમાંથી મુક્ત થવા માટે મનોનાશ એવું કહેવામાં આવ્યું। આ મનનો નાશ તો શબ્દ છે, એટલે મનનો નાશ થઈ જાય એવું નથી, મનના અજ્ઞાનનો નાશ, જે કઈ વસ્તુ છે જે આપણને જ્ઞાનમાં નિષ્ઠ થતા રોકે છે એ વસ્તુનો નાશ। જો કે અહીં વર્ણન એવું છે કે જ્યારે મન આપણું દુશ્મન હોય, મનને દુશ્મનની જરૂર નથી, મન આપણું દુશ્મન નથી, અજ્ઞાન દુશ્મન છે, અજ્ઞાનને કારણે જન્મ રાગ દ્વેષ દુશ્મન છે, એને જન્મનો વિક્ષેપ દુશ્મન છે। તો ચાલો
अथ जीवन मुक्ति साधनम मनोनाशम निरूपयामास निरूपयामह। हवे जीवन मुक्ति नु साधन छे वासनाक्षय तत्वज्ञान वासनाक्षय नी चर्चा थई गई। मनोनाशन नु त्रीजु साधन छे एनु हमें निरूपण करिए छे। यद्यपि अशेष वासनाक्षय सति अर्थात मनो नश्यति एव। हम तो कोई प्रकार की वासना मन में रहे नहीं तो बस ये मन में विक्षिप्त करनारी कोई वस्तु पण रहे नहीं। बता आवे वो जय शांत सही गया हो तेरे वर्तन आवेगात्मक न हो तो मन ने पी विक्षिप्त करना कोई कशु न रहे। इले कहे कि वासना क्षय थी खरेखर मन नो नाश थी जाए। यद्यपि अशेष वासना क्षय सती जो बद्दीज वासनाओं क्षय थी जाए तो अर्थात टूकमा एना परिणाम रूपे मन हन नश्यति एव। मन पशी आपणू वैरी के आपने अवरोध रूप न बने। मनोनाश एटले ज्ञान में निष्ठा प्राप्त करवामां मन नी जो विक्षेप छे जे आपणे निष्ठा में अवरोध रूप ए अंश नो नाश। मन नो नाश एटले ज्ञानी पुरुष मन ज नथी रहेतुं ना मानवू पर तो हवे एनु मन सर्व रीते मित्र छे। आत्मैव ह्यात्मनो बंधुः आत्मैव रिपुः आत्मनः। आ मन ज आप बंधु के मित्र होय आ मन ज आप शत्रु बनी सके। जे मन वासना ने काबू में है ये मन आप शत्रु है। जे मन वासना से मुक्त है ये मन आप मित्र है। ये वासना थी सर्व रीते मुक्त मन तो मित्र बनी गयु छे। अने ई रीते जेने मनोनाश कहेवामां आवे अर्थात मन नी एवा प्रकारनो स्वभाव जे आपणने ज्ञान निष्ठा में आड़े आवतो होय ये तो दूर थी जाय। तथापि स्वातंत्र्येण मनोनाशे सम्यक अभ्यस्ते सती वासनाक्षयो रक्षितो भवति। एटले बधी वासनाओनो क्षय थाय त्यारे मनो नाश थाय। एटले के मन हवे कुर्द अवरोध रूप न रहे। छता पण स्वातंत्र्येण मनोनाशे सम्यक अभ्यस्ते सती अपने वासना क्षयनी साथे साथे मनो नाश करवानो अभ्यास पण जो करता होय तो एटले के आ मन नो विक्षेप छे चंचलता छे मन ना आज अवरोध छे। लय कहो विक्षेप कहो रसास्वाद कहो तमोगुण रजोगुण सत्वगुण। तमोगुण ने कारण मन में लय ऊंघ आवे। रजोगुण ने कारण मन में विक्षेप जन्मे। सत्वगुण ने कारण रसास्वाद जन्मे। आ बधा ने ज्ञान निष्ठा में अवरोध रूप मानवामां आवे छे। एटले आ अवरोध दूर करवा मन आ प्रकारना अवरोध थी मुक्त होय एने आपणो मनोनाश कहीशुं। एटले ए प्रकारे मनना आजे मननी अंदर रहेला जे निष्ठा आड़े आवेला अवरोध छे एनो पण आपणे साथे साथे ए अवरोधो दूर करवानो प्रयत्न करवो जोईए। बधी वासनाओ क्षय थई जाय त्यां सुधी राह न जोवी जोईए। परंतु वासना नो क्षय करती वक्त वासना क्षय थे विवेक द्वारा। आगे चर्चा करें विवेक है जे वस्तु वस्तु में रहेला दोष नो विवेक करवाथी ए वस्तु मळे ने वासना से दूर थाय। तो आ दोष ना विवेक नो आपणे करता ज रहेवू जोईए। आपणे मैत्री वगैरह जे निर्मळ वासनाओ छे एने पण सेवन करवू ज जोईए। पण ए करती वक्त साथे साथे आ मन निग्रह मन ने काबू में लाव ये पण जोड़े करवो जोईए। ए पछी आपणे भविष्य में मुलतवी ने राखवानुं साथे थवुं जोईए। एटले अत्यारे तत्वज्ञान वासना क्षय मनोनाश बधुं थवुं जोईए। तत्वज्ञान प्राप्त न थयुं होय तोय पण तत्वज्ञान की प्राप्ति करती वक्त शास्त्रों श्रवण वगैरह करती वक्त ए प्रक्रिया दरमियान पण वासना नो क्षय अर्थात अपना मन में जे कई आसुरी वृत्ति होनु निवारण कर सतत करता रहू जो साथ साथ अपना मन ने एकाग्र कर काबू में लेवा प्रयत्न साथ थवो जो त्रणेय साथ थवा जो त्रणेय एक बीजा पूरक है। प्रत्येक वस्तु बीजा ने मदद करना है। एटले कहे कि बात साची है कि भाई
सैद्धांतिक दृष्टि जोईए तो बधी વાસનાઓનો ક્ષય થાય તો પછી મનને વિક્ષિપ્ત કરનારું કશું રહે નહીં એટલે મનોનાશ પણ થઈ જાય પરંતુ તો પણ સ્વાતંત્ર્યણ સાથે સાથે સ્વતંત્ર રીતે મનોનાશનો અભ્યાસ કરવામાં આવે તો વાસનાક્ષયો રક્ષિતો ભવતી આ વાસનાક્ષયની રક્ષા થાય તો વાસનાક્ષયની રક્ષા એટલે શું કે વાસનાનો ક્ષય થયો હોય તો ક્ષય થયેલો જ રહે વાસનાના ક્ષયની રક્ષા એટલે પછી ફરી વાસના ઉભી ના થાય એમના વાસનાના ક્ષયની રક્ષા તો જો મનોનાશનો પ્રયત્ન પણ સાથે સાથે કરવામાં આવશે તો પછી વાસના વળી ઉભી નહીં થાય અંતર મનોનાશનો પ્રયત્ન નહીં કર્યો તો વાસનો ક્ષય થયા પછી વળી પાછી જાગૃત થાય વળી પાછી ઉભી થાય મતલબ માથું ઉસકે નચ અજિહ્વત્વ છંડત્વાદિ અભ્યાસ નૈવ તદ રક્ષા સિદ્ધાય દિવાચ્યમ પાગત તમે કહ્યું કે સાધક છે યતિ છે એને તો આ અજિહ્વત્વ મુગારવ છંડત્વ પછી મજી પંગુ અને અંધ અને બહેરો આ બધાનો અભ્યાસ કરવાનો તો એ અભ્યાસ કરતી વખતે નિયંત્રણ તો રાખવું પડે આપણે આપણી જીભ પર નિયંત્રણ ના રાખીએ એ દ્વારા મન પર નિયંત્રણ ના રાખીએ તો આ જીભના સ્વાદ પર વિજય કેમ પ્રાપ્ત થાય જો મન પર નિયંત્રણ ના રાખીએ તો વાયને નિયંત્રિત કેમ કરી શકીએ મન પર નિયંત્રણ ના રાખીએ તો પછી આ શ્રવણ ઇન્દ્રિય બધી ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવા માટે ટૂંકમાં એ છ વસ્તુ આપણે કહેવામાં આવી એમાં આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પર નિયંત્રણ રાખવાની વાત કરવામાં આવી એ નિયંત્રણ ક્યારે રહે મન પર નિયંત્રણ લાવીએ તો એટલે તેથી એ નિયંત્રણ લાવીએ તો પછી આપોઆપ જ આ વાસના ક્ષયની રક્ષા થઈ જ ગઈ ને તમારે મનોનાશની શું જરૂર છે ભાઈ અમે અજિહ્વત્વ વગેરે જે આગળ કહેવામાં આવે વ્રતો એ વ્રતોનું પણ નિષ્ઠાથી પાલન કરીએ તો વાસનાને ઉભી નહીં થવા દે કારણ કે ઉભી થાય તરત અજિહ્વત્વ ટૂંકમાં આ બધી વાસનાઓનો ક્ષય થતો જ જશે પહેલાથી અને તેથી મનનો પણ નિગ્રહ થતો જ જશે એટલે એ વસ્તુ વાસનાનો ક્ષય કરશે જ એટલે વાસનાના ક્ષયની રક્ષા કરશે જ ટૂંકમાં વાસના ક્ષયની રક્ષા કરવા માટે મનોનાશ આવશ્યક જણાતો નથી પેલો અજિહ્વત વગેરે વ્રતો છે એ પણ વાસના ક્ષયની રક્ષા કરશે જ ઇતિ ન વાચ્યમ એવું ના કહેવું જોઈએ એ કહેવું બરોબર નથી અનર્થ એવો થાય એવું કહેવું કે વ્રતો વાસના ક્ષયની રક્ષા કરશે એમ કહેવું બરોબર નથી કેમ નષ્ટે મનસી અજિહ્વત્વાદિનામ અર્થ સિદ્ધત્વેન અભ્યાસ અભાવાત મનનો નાશ થાય અર્થાત મનનું સંપૂર્ણ નિયંત્રણ થાય મન સંપૂર્ણ રીતે આપણું પ્રભુત્વ મન પર પ્રાપ્ત થાય અને તેની ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય તો આપોઆપ જ આ જિહ્વત્વ વગેરે બધી વસ્તુ આપોઆપ સિદ્ધ થશે એટલે તમે એ દ્વારા ટૂંકમાં તમે મૂંગા રહેવા દ્વારા આંધળા રહેવા દ્વારા કે બહેરા રહેવા દ્વારા જે વ્રતો કહ્યા એ દ્વારા વાસના ક્ષયની રક્ષા કરવા માંગતા હો પણ એ વસ્તુઓ જ મનોનાશથી થઈ જશે મનોનાશને કારણે મન નિયંત્રણમાં આવશે એટલે આ જીખવા અને ચક્ષુ અને કર્ણ નિયંત્રણ આવી જ જશે નષ્ટે મનસી મનનો નાશ થાય એટલે કે મન જયારે એકાગ્ર બને સંપૂર્ણ આપણા કાબુમાં આવે આપણું પ્રભુત્વ પ્રાપ્ત થાય તો પછી આ જીખવત્વ આવીના તો સંપૂર્ણ મન પર કાબુ પ્રાપ્ત થાય તો પછી જીખવાનું સંચાલન કરનાર મન પર કાબુ થયો ને મનનો એક અંશ જીવ એ જ જીવાનું સંચાલન કરતું હોય આંખોનું કાનનું બધી ઇન્દ્રિયોનું સંચાલન એ જ કરે છે એટલે મન પર જ જો આપણો કાબુ આવી ગયો તો આપોઆપ જ આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પર કાબુ આવી જ ગયો એટલે ઇન્દ્રિયોનું આ નિયંત્રણ જે કામ કરવાનું છે જેમ કે વાસના છે એની રક્ષા એ મનનું નિયંત્રણ આપોઆપ જ કરી દેશે એટલે નષ્ટે મનસી અજિહ્વત્વાદિનામ અર્થ સિદ્ધત્વેના આ મનનું જયારે નિયંત્રણ થાય ત્યારે અજિહ્વ વગેરે વ્રતો તો આપોઆપ જ સિદ્ધ થઈ જાય પછી અભ્યાસ એટલે એનો અભ્યાસ કરવાની જરૂર ના પડે અને તેથી એ દ્વારા તમે જે કરવા માંગો છો એ વસ્તુ પણ મનના નિગ્રહ દ્વારા થઈ જશે નનુ મનોનાશ અભ્યાસ પ્રયાસ તત્રાપ્ય સ્થિતિ છે
પણ અમે જયારે જીખવા પર બીજી ઇન્દ્રિયો પર જયારે કાબુ મેળવવા પ્રયત્ન કરીએ ત્યારે મન પર કાબુ મેળવવાનો પ્રયત્ન થતો જાય છે ને, એટલે એ પ્રક્રિયામાં મનો નાશ થતો જાય છે, તો જુદો કરવાની છે જરૂર. અસ્તુ નામ ભલે ને ભાઈ, એ વ્રતોનું પાલન કરવાથી મનનો નાશ તો ભલે થતો, તસ્ય આવશ્યકત્વાત્, એટલે કે મનનો નાશ આવશ્યક છે, નક્કી થઈ ગયો. અંતરેણ મનોનાશમ અભ્યસ્તાપે અજિહ્વાત્વાદ અજિહ્વત્વાદયો ન સ્થિરા ભવંતી. મનોનાશનો અભ્યાસ ન કરીએ તો તમે અજિહ્વત્વ વગેરેનું પાલન કરો, ધારો કે મૂગા રહો, તમે સ્વાદ પર નિયંત્રણ આ બધું કરો, પરંતુ જો મનનો નાશ ન થયો હોય એટલે મન કાબુમાં ના આવ્યો હોય તો વળી પાછી એ જ મન આ જીખવા દ્વારા, આંખ દ્વારા, બધી ઇન્દ્રિયો દ્વારા એને ઉત્તેજવાનું છે. અજિહ્વત્વાદી સ્થિરા ના ભવંતી, તમારે વ્રતમાં સ્થિરતા નહીં આવે. મન જો કાબુ નહીં હોય તો ઇન્દ્રિયો નિયંત્રણ ક્યાંથી કામ લાગશે? ઇન્દ્રિયો નિયંત્રણ તો ત્યારે જ કામ લાગે જયારે એ ઇન્દ્રિયોનું પણ પ્રેરણા કરનાર મન તમારા કાબુમાં હોય. બાકી તમે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરી જાઓ અને મનનું નિયંત્રણ ના હોય તો એ નિયંત્રણ તમારું સ્થિર થવાનું નથી. અતએવ મનસઃ નાશનીયત્વમ જનક આહ, એટલા માટે જનકે કહ્યું કે મન તો નાશ કરવા યોગ્ય છે. એટલે મન આ અવરોધો, તામસ, રાજસ અને સાત્વિક જે અવરોધો છે એ નાશ કરવા યોગ્ય છે, તો મન આપણું સંપૂર્ણ રીતે મિત્ર બની રહે. સહસ્રાંકુર શાખાત્મ ફલ પલ્લવ શાલિન અસ્ય સંસાર વૃક્ષસ્ય મનોમૂલમિતિ સ્થિતમ. અસ્ય સંસાર વૃક્ષસ્ય, આ સંસાર વૃક્ષ છે. એનું કેવું છે? સહસ્રાંકુર, એના હજારો અંકુર છે, શાખાઓ છે, ફળ છે, પલ્લવ પાંદડા છે, હજારો અંકુરો, શાખાઓ, ફળ, પલ્લવ ધરાવનારું આ જે સંસાર વૃક્ષ છે એમાં અંકુર કયા છે? અંકુરાહ રાગ દ્વેષાદય. આ સંસાર વૃક્ષના અંકુર કયા? રાગ દ્વેષ. અંકુર માંથી બધું ફૂટે ને બાકી ભાગે. રાગ દ્વેષ અંકુરો હજારો છે. શાખાઓ કઈ જન્મી? પુત્રાદય. રાગ દ્વેષને કારણે પછી આપણે ધન સંપત્તિ દારાગ્રહ વગેરે પુત્ર વગેરે આ બધું જે છે આપણો વિસ્તાર એ શું છે? એની શાખાઓ છે. સંસાર પત્ની પુત્ર ગ્રહ ઘર બાર ધન સંપત્તિ ફલાણા ઢીકણા આ બધી સંસાર વૃક્ષની શાખાઓ જન્મી શામાંથી? રાગ દ્વેષમાંથી. પછી એનું સ્થળ કયું છે? દેહ એવ સ્કંધ. શાખ આત્મ પણ આવ્યું અંદર, એમાં આત્મા એટલે દેહ, દેહ એટલે કે એટલે કે એનો એનું થડ, આપણા વૃક્ષનો આત્મા કયો? એનું થડ. અંકુર શાખા આત્મા, આત્મા એટલે એનો દેહ એટલે કે એનું થડ. તો આપણું આ શરીર છે એ જ સંસાર વૃક્ષનો સ્કંધ કે થડ છે. ફળ કયા છે? ફલાની સુખ દુઃખાની, અનેક પ્રકારના કર્મ કરવામાં આવે એટલે સંસાર વૃક્ષના ફળ પ્રાપ્ત થાય. કેવું છે? સુખ દુઃખ રૂપી ફળ પ્રાપ્ત થાય. પલ્લવાહ, પલ્લવ કયા છે? તદ્ધેતવ. ટૂંકમાં રાગ લોભ વગેરે જે છે એ આ સુખ દુઃખના જે પલ્લવ એટલે પાંદડું જે નીકળે ને, આ બધું ધરાવનારું જે તૈહી શાલિન શોભ માનસ્ય, આ સંસાર વૃક્ષ શોભી રહ્યું છે. એનું થળ છે, શાખાઓ છે, અંકુરો છે, પલ્લવ છે, પછી એ ફળ છે, બધું જ છે. અસ્ય સંસાર વૃક્ષ શાલિન, અસ્ય સંસાર વૃક્ષસ્ય મનોમૂલમ ઇતિ. આ સંસાર વૃક્ષનું મૂળ કયું? વૃક્ષ તો દેખાય છે આપણને, મૂળ કહ્યું મનોમૂલમ ઇતિ સ્થિતમ. મન આ સંસાર વૃક્ષનું મૂળ છે એ નક્કી થયું. જનક રાજા કહે છે ચાલો મન તો મૂળ ખરું, મનસોપી રહસ્યમ સ્વેન જ્ઞાતમ. જનક રાજાને આ મનનું પણ મૂળ કહ્યું છે,
સંસાર વૃક્ષનું મૂળ તો મન છે, પણ મનનું મૂળ કયું એ પણ જનકરાજા જોઈ શક્યા, સમજી શક્યા. સંકલ્પમેવ તન્મન્યે સંકલ્પોપશમેન તત્, ઉપશમેન એવું છે, શોષયામી યથા શોષમેતિ સંસાર પાદપઃ. સંકલ્પમેવ તન્મન્યે, આ મન શું વસ્તુ છે? સંકલ્પ જ માને છે. જનક રાજા કહે છે કે સંકલ્પ એ જ માને છે, ઈચ્છા કહો સંકલ્પ કહો એ જ માને છે. સંકલ્પ ઉપશમેન તત શોષયામી, મારે આપણે મૂળનું શોષણ કરીએ તો વૃક્ષનું શોષણ થઈ જાય. એટલે ઘણા દુષ્ટ લોકો શું કરતા હોય છે, મૂળની અંદર એસિડ નાખી દે, તમારા આખા વૃક્ષને છેવટે ખરા મારી નાખવું હોય એવું કરે છે લોકો. ખાસ કરીને શું કરે છે, જંગલમાં વૃક્ષ કાપવાની મનાઈ હોય, ખાલી સુકાયેલું વૃક્ષ કાપી શકાય, વૃક્ષ સૂકવી નાખે. જો આ સુકાઈ ગયું છે કાપી છે, જંગલની ક્યાં વાત કરો, બધી જગ્યાએ સોસાયટીમાં મોટા મોટી ડેવલપમેન્ટમાં આવું થતું હોય છે, રાત્રે એસિડ નાખી જાય, થોડા સુકાઈ જાય પછી કાપી નાખો. એટલે વૃક્ષના મૂળને શોષવાથી વૃક્ષ શોષાય છે કે ત્યાંથી જેને પોષણ મળવાનું છે ને. પાદપઃ, પાદેને પીબતેથી પાદપઃ, જે પગથી પીનારું છે, આપણે તો મોંથી પીએ છીએ ને, આનું મોં મૂળ ત્યાંથી પીનારું છે આ સંસાર વૃક્ષ, કોઈ પણ વૃક્ષ. શોષયામી યથા શોષમ એતિ સંસાર પાદપઃ, તો આ મન તો સંસાર વૃક્ષનું મૂળ છે, અને મન સંકલ્પને જ માને કે મન શાનું બનેલું છે, સંકલ્પનું બનેલું છે. તેથી હું સંકલ્પને શોષી દઈશ, ઈચ્છાને શોષી દઈશ, જેથી આ સંસાર વૃક્ષ છે એનું શોષણ થઈ જશે. પ્રબુદ્ધોસ્મી પ્રબુદ્ધોસ્મી દુષ્ટશ્ચોરો મયાત્મનઃ, મનો નામે હન્યેનમ મનસાસ્મી ચિરમ હતઃ. પ્રબુદ્ધોસ્મી હવે હું સમજી ગયો, જેને કહે પ્રબુદ્ધોસ્મી અમે જોઈ લીધું બરાબર, શું દુષ્ટ ચોરો મયા આત્મનઃ, મયા આત્મન ચોર દુષ્ટ, આત્માનો ચોર જે છે એ મેં જોઈ લીધો. આત્માનો ચોર એટલે શું, આત્મન સ્વપારમાર્થક રૂપ ધનસ્ય ચોર અપહર્તા. આત્માનું ધન એટલે શું, સચ્ચિદાનંદ. આત્માનું ધન એટલે આનંદ, એ આત્માનું ધન છે, શાંતિ આત્માનું ધન છે. ટૂંકમાં આત્મામાં ધન છે, આ મન છે, આ બધું હરી લે છે. આત્માનું ધન હરી લેનારું, આનંદરૂપી આત્માનું આનંદરૂપી ધન, શાંતિરૂપી ધન, પ્રેમરૂપી ધન, આ બધું છે. એટલે કશું થઈ શકતું નથી આપણાથી, આપણામાં જે સદગુણો છે એ પણ દાખવી શકતા નથી, કશુંક રોકી રાખે આપણને, ઉધાર થતા રોકી રાખે આપણને, ટૂંકમાં ક્ષમા કરતા રોકે, અંદર એવી જાતનો આવે એવું કશું થાય ને, જેથી આપણને આપણા સદગુણો પણ પ્રદર્શિત ના કરવા દે. આ ધન છે આપણું, ટૂંકમાં અહિંસા ક્ષમા કરુણા તો આપણું ધન છે, પણ એ ધન પણ એ ચોરી જાય છે. ટૂંકમાં આપણને આ પ્રકારના મૂલ્યોનું પાલન ના કરવા દે, એ ભાવનાનું સેવન ના કરવા દે. દુષ્ટશ્ચોરો મયા આત્મનઃ, આત્મા આત્મનઃ, આત્માનું ધનનું હરણ 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 કરનાર કે હદનું ધન ચોરી લેનાર, આ ચોર તમે જોઈ લીધો, જાણી ગયો, હવે ચોરને જાણી ગયો છો. કોણ છે ભાઈ ચોર? મનો નામ અહ, આ મન નામનો જે છે ચોર છે, એ આત્માના ધનને ચોરી લેનારો છે. એટલે હન્મી એનમ, હું આને હવે આનો ઘાત કરીશ, આનો વધ કરીશ. ન કેવલમ ચોરત્વાદેવ નિહન્મી, આ બધું વૈરિત્વાદ આપી, એ ચોર તો છે એટલું જ નહીં, મારો દુશ્મન છે પાછો. કેમ? મનસાસ્મી ચિરમ હતઃ, મનસા ચિરમ હતઃસ્મી, આટલા લાંબા સમયથી આ મને મને દમન દમ્યું જ છે, આ મને સતત મારું દમન કર્યું છે, આટલા વખત સુધી મને રંજાડ્યો છે. અથવા રંજાડનાર કોણ છે? આ મન છે, મારો શત્રુ છે. બે કારણ, ચોર પણ છે અને શત્રુ પણ છે. એટલે એક તો ચોરી જાય છે અને જોડે રંજાડે પણ છે, હોવાના કારણે આ મન નામના શત્રુનો હું વધ કરીશ.
આવું જનક રાજાએ કહ્યું. એટલે મનસહ નાશનીયત્વમ, અમન વૈરી પણ છે અને ચોર છે, માટે એનો નાશ કરવો જોઈએ. મનનું વૈરી પણ નાશ અને ચોર પણ નાશ, એ સારામાં સારો નાશ છે. એટલે માણસનો નાશ કરવો એના કરતા માણસમાં વૈરી પણ છે ને એનો નાશ કરેલો, વૈરીનો નાશ થઈ ગયો. કે માણસમાં ચોર પણ છે, નાશ કર્યો તો ચોરનો નાશ થઈ ગયો. બાકી એને મારી નાખવો તો જુદી વસ્તુ છે, ફાંસી લટકાવી દો એ તો છેલ્લામાં છેલ્લી વસ્તુ. ફાંસી લટકાવવાનું છેલ્લામાં છેલ્લી વસ્તુ, એની પહેલા બધા ઉપાય થાય. તેથી આ માણસ ગુનેગાર છે, એ ગુનેગારને મારી નાખવાની બે રીત છે. એક એને માણસ એને સ્વરૂપથી મારી નાખો, અથવા એના ગુનેગારપણાને મારી નાખો. એટલે માણસોને જેલમાં મોકલવાનું કારણ આ છે. જેલ એવું કરેક્શન ફેસિલિટી, કરેક્શન ફેસિલિટી, જે માણસ ત્યાં જઈને સુધરે, સુધારવા માટે શું થાય છે જુદી વસ્તુ છે, પરંતુ ખરેખર માણસને સુધરવાની તક આપવા માટે એને જેલમાં પૂરવામાં આવે, જેથી એનું ગુનેગાર પણ દૂર થઈ જાય અને માણસ બહાર આવે ત્યારે સમાજને હવે એક ગુનેગાર બહાર ના આવે, પણ એક સમાજનો સભ્ય બહાર આવે. તો આવું આવું એની પાછળનો આવી હેતુ છે. તેવી રીતે મનનો નાશ એટલે મનનો ચોરપણાનો નાશ, મનના શત્રુપણાનો નાશ. તો પછી મન તો આપણે મોટી સંપત્તિ છે, પરંતુ આ વસ્તુ નાશ કર્યો એટલે હવે કઈ ધન નહીં ચોરી જાય અને હવે મને રંજાડશે નહીં. વશિષ્ઠોપ્યાહ, વશિષ્ઠજી પણ કહે છે, એ પણ બધું યોગ વાસિષ્ઠમાં. અસ્ય સંસાર વૃક્ષસ્ય સર્વોપદ્રવદાયિનઃ ઉપાય એક એવ અસ્તિ મનસઃ સ્વસ્ય નિગ્રહઃ. જો ભાઈ, આ સંસાર વૃક્ષ સર્વ ઉપદ્રવદાયિનઃ, સર્વ ઉપદ્રવ પ્રદાન કરનાર, બધા પ્રકારના ઉપદ્રવ દુઃખ પ્રદાન કરનાર આ જે સંસાર વૃક્ષ છે, આ વૃક્ષ તો ખરે ઉપદ્રવ ના આપ્યા. વૃક્ષો તો આપણને છાંયડો આપે અને ફળ આપે અને ફૂલ આપે અને બહુ ઉપકારક છે વૃક્ષો તો. સંસાર વૃક્ષ કેવું ઉપકારક નથી, સંસાર વૃક્ષો બધા ઉપદ્રવ પ્રદાન કરનારો છે. સર્વ ઉપદ્રવદાયન ઉપાય એક એવા અસ્તિ, એનો એક જ ઉપાય છે. હવે આ સંસાર વૃક્ષને બિચારાને ઉપદ્રવ એટલે પત્ની ને પુત્ર ને બધાને ઉપદ્રવ કરનારા ક્યાં, એ ઉપદ્રવ કરનારો ક્યારે બને? ઉપદ્રવ કરનારા મૂળ તો આપણું અજ્ઞાન ને રાગદ્વેષ જ છે આપણા પોતાના, એને કારણે પેલા ઉપદ્રવ કરતા હોય જુદી વાત છે. અથવા એને કારણે ઉપદ્રવ કરનારા માનીએ, બીજા કોઈ ઉપદ્રવ કરનારા માનીએ છીએ, કેમ? ઉપદ્રવ તો અંદર જ, સંસાર વૃક્ષો તો આપણું આંતરિક છે, બહાર કોઈ સંસાર વૃક્ષ છે નહીં. સંસાર વૃક્ષ એ કે બહાર ને આ જગતના સંસાર વૃક્ષ ભલે કયું હોય, એ કે સંસાર વૃક્ષ નથી. સંસાર વૃક્ષ તો આપણે અંદર જ છે, એનું મૂળ અવિદ્યા છે. અને અવિદ્યામાંથી કામ કર્મ આ બધું જન્મતું હોય છે, બધું એ જ ખરેખર આંતરિક સંસાર વૃક્ષ. અહંકાર મૂળ સંસાર વૃક્ષ છે. નરૂપમસ્ય તથોપલભ્યતે, આ સંસાર વૃક્ષ રૂપ શું છે આપણે મળતું નથી. અહંકાર નું શું રૂપ છે ખબર જ ના આપણે, જે સતત બદલાયા કરતો હોય. નાંતો ન ચાતે ન ચ સંપ્રતિષ્ઠા, એનો એનો ક્યારે પ્રારંભ થયો કોઈ કહી શકતું નથી. એનો ક્યારે અંત આવશે પણ ના કહેવાય, તો એનું મધ્ય શું છે કહી જ ના શકાય, એનું સ્વરૂપ જ કહી ના શકાય. એટલે શું કરવાનું? અસંગ શસ્ત્રેણ પાછો અશ્વત્થમેરમ સુવિરૂઢ મૂલમ, અહંકાર નામનું સંસાર વૃક્ષ છે એ બહુ દ્રઢ થઈ ગયું છે, એની વાસનાઓ બહુ દ્રઢ થઈ ગઈ છે. રાગદ્વેષ ને વાસનાઓ દ્રઢ થઈ ગઈ, કર્મ કર્મ ફળ આ બધું દ્રઢ થઈ ગયું છે. અસંગ શસ્ત્ર એને દ્રઢ એને છેદવા માટે દ્રઢ અસંગ શસ્ત્રથી એનું છેદન કરવાનું છે. એટલે ટૂંકમાં આ દુનિયાને સંસાર વૃક્ષ ના માનવું, આપણા પરિવારને સંસાર વૃક્ષ ના માનવું, નીતિ બધાનો તિરસ્કાર થાય. પછી આ પ્રકારના વર્ણન એ થાય શું કે આ પુત્ર તો આ પુત્ર શું છે શાખા છે, આ પુત્ર પત્ની બધા સંસાર વૃક્ષ શાખાઓ છે, ત્રાસ કરનારી છે, છોડો એમને. હવે એ આપણે ત્રાસ કરીએ, આપણે એમને ત્રાસ કરી જોવા જેવું છે. ટૂંકમાં
त्रास એટલે કોણ ત્રાસ કરે છે? પ્રભુ સંકલ્પ ત્રાસ કરનારો છે. એ રાગ દ્વેષ, સંકલ્પ રાગ દ્વેષ. મનનો મૂળ સંકલ્પ કહો એટલે રાગ દ્વેષ. બાકી મન ત્રાસ કરનારો નથી, આ રાગ દ્વેષ ત્રાસ કરનારો છે. એટલે તેથી આપણે કોને મારવાના છે? આ રાગ દ્વેષ ને મારવાના છે. રાગ દ્વેષ પછી અનેક પ્રકારનો વિક્ષેપ જન્મ આવે, એટલે વિક્ષેપ દૂર કરવાનો છે. પછી અનેક પ્રકારની યાંત્રિકતા, એમ મોટે વાસના છે રાગ દ્વેષ, એ વિક્ષેપ જન્માવે. એટલે કે વાસના દૂર કરશો વિક્ષેપ દૂર થઈ જશે. કારણ કે વિક્ષેપ જન્માવનાર રાગ દ્વેષ જ છે, વાસના છે. હવે રાગ દ્વેષ દૂર થવા કરવા માટે પણ મન તમારે જોયે તો ખરું ને? તો અહીં સાક્ષી ભાવ તો કહેલા, સાક્ષી ભાવ પણ ક્યાંય શક્ય બને? મનમાં રાગ દ્વેષ સાક્ષી ભાવ શક્ય નથી. મન અંતર ઉત્પન્ન કરીશું, કરી ક્યાંથી કરવાનું છે? તો અંતર ઉત્પન્ન કરેલો મન તને ઘસરી જવાનું છે. એટલે ટૂંકમાં રાગ દ્વેષ, વાત સાચી છે, દૂર કરીએ તો, પણ રાગ દ્વેષ દૂર કરવા માટે મનને એકાગ્ર કરવું, નિયંત્રણ કરવું પણ પ્રયત્ન આવશ્યક છે. બાકી વાત સાચી છે, બધા રાગ દ્વેષ દૂર થયા પછી ક્યાં બધો મનોનાશ થઈ ગયો, થઈ ગયો. એટલે મનને રંજાડનાર કોઈ રહ્યું નહીં હવે. પરંતુ એ મન પોતે અત્યારે રાગ દ્વેષ દૂર જ ના કરવા દે ને તમને. એ રાગ દ્વેષ જ તમને રાગ દ્વેષ દૂર ના કરવા દે. તમને વિવેક કરવાના દે. રાગ દ્વેષ વિવેક થી દૂર થાય, વાસના વિવેક થી દૂર થાય, કોઈ વાસના વિવેક ના કરવા દે. એટલા માટે જરા મનને વિવેક કરતું કરવા માટે પણ થોડું એને એકાગ્ર કરવું પડે, નિયંત્રણ કરવું પડે. એટલે પણ ટૂંકમાં આ સંસાર વૃક્ષ એટલે રાગ અને અહંકાર જેમાંથી જન્મે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ સંસાર વૃક્ષ છે. અવિદ્યા કોને કહેવાય? અનાત્માને આત્મા માનવો, દેહને અનાત્માને આત્મા માનવો, પછી અનિત્ય ને નિત્ય વગેરે. પણ ટૂંકમાં અનાત્મામાં આત્મબુદ્ધિ એ અવિદ્યા, જેને આપણે અભ્યાસ કહીએ છીએ. અસ્મિતા, હું પણ આ દેહ હું છું, એ પ્રકારનો અહંકાર જન્મે. એમાંથી રાગ, અહંકારને અનુકૂળ પ્રત્યે રાગ, એના પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ. અભિનિવેશ, તીવ્ર આસક્તિ જન્મે. રાગ દ્વેષ જેમ જેમ વધારે વધારે ગાઢા થતા એમ વધારે તીવ્ર આસક્તિ જન્માવે. આ સંસાર વૃક્ષ છે, એનું મૂળ તો અજ્ઞાન છે. પછી તો તત્વજ્ઞાન એમનું નષ્ટ થયું, એમાંથી શું જન્મે? અહંકાર, અવિદ્યા, અસ્મિતા, રાગ અને દ્વેષ. એટલે આ સંકલ્પને મન કહ્યું. કયું મન? રંજાડનારું મન. અસ્ય સંસાર વૃક્ષ છે. આ સંસાર વૃક્ષ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, આ જે છે સર્વ ઉપદ્રવ કારણ. આ જ બધા ઉપદ્રવ કરનારા છે. અવિદ્યા તો જાણે દેખાય નહીં આપણને, પરંતુ અસ્મિતા જન્મી, હું પણ જન્મ્યો, વ્યક્તિત્વની ભાવના જન્મી, જેને આપણે અહંકાર કહીએ, બસ એ બધાનો મોહ છે. અહંકાર એટલે આ હું પણ. કયો અહંકાર? અજ્ઞાની અહંકાર. એ જ્ઞાની અહંકાર તકલીફ ના આપે, અજ્ઞાની અહંકાર જે પોતાને વ્યક્તિ માને છે, બીજા બધા કરતા અલગ માને છે, પોતાને અલ્પ માને છે વગેરે, આ સંસાર વૃક્ષનું મૂળ. ત્યાંથી પછી ઈચ્છાઓ જન્મે, રાગ દ્વેષ જન્મે, પછી કર્મ જન્મે, કર્મફળ જન્મે, બીજોની જન્મે. અધશ્ચોર્ધ્વમ પ્રસૂતા તસ્ય શાખાઃ. કઈ શાખાઓ છે? આ 84 લાખ યોનિઓ છે, સંસાર વૃક્ષની શાખાઓ છે. કેટલીક નીચે છે, કેટલીક ઉપર છે. આ મનુષ્ય શાખાને આપણે વચમાં લઈએ તો કેટલીક અધશ્ચોર્ધ્વમ નીચે ને ઉપર. ગુણ પ્રવાલાહ, ગુણ પ્રવૃદ્ધ, વિષય પ્રવાલાહ, ગુણ પ્રવૃદ્ધાહ. આ સત્વ રજસ તમસ ગુણથી બનેલી છે ઉપાધિ. આપણું સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે એ આ 3 ગુણોને બનેલું છે. વિષય પ્રવાલાહ, આ 3 ગુણોને કારણે વિષય પ્રત્યેનું આકર્ષણ છે, એ પ્રવાલ બને, નવા અંકુરો બને, નવા રાગ, પછી નવા ઈચ્છાઓ જન્મે, કર્મ જન્મે, કર્મફળ જન્મે, રાગ દ્વેષ વગેરે. અંતેથી વિષય પ્રવાલા અધસ્ય મૂલાની અનુસંતતાની. આ રાગ દ્વેષ અવાંતરમૂળ, અવિદ્યા મુખ્ય મૂળ તો ખરું, પણ રાગ દ્વેષ અવાંતરમૂળ ચારે બાજુ ફેલાયેલા છે. તેથી અધસ્ય મૂલાની અનુસંતતાની. કર્માનુબંધીની મનુષ્ય લોકે, કર્મને જન્મ આપનારા, કર્મ પરિણમનારા. રાગ દ્વેષ છે એ કર્મ પરિણમે, કર્મના પરિણામે કર્મફળ મળે, પછી નવા રાગ દ્વેષ જન્મે, એ પછી નવી ઈચ્છાઓ જન્માવે, નવા કર્મ કરાવે,
પછી કનું કર્મ ફળ, પછી રાગ દ્વેષ, પછી ઈચ્છા, બસ આ રીતે એના મૂળ તો ફેલાયેલા છે. એટલા સંસાર વૃક્ષ ને સર્વ ઉપદ્રવ. સંસાર વૃક્ષ કયા અંશ ને આપણે સમજવું જોઈએ, એટલા માટે ચર્ચા થઈ. જગત કે સંસાર વૃક્ષ નથી, આ દેહ પણ સંસાર વૃક્ષ, કશું સંસાર વૃક્ષ નથી. મૂળ અવિદ્યા, અમે જન્મેલી અસ્મિતા, જન્મ રાગ દ્વેષ, અભિનિવેશ, કર્મ કર્મ પણ આ બધું ચક્ર જે છે ને, એને આપણે સંસાર વૃક્ષ કહીએ. અસ્ય સંસાર વૃક્ષસ્ય સર્વોપદ્રવદાયિનઃ, બધા પ્રકારના ઉપદ્રવ, બધા પ્રકારના દુઃખ આપનાર સંસાર વૃક્ષ છે. એનો ઉપાય, એક ઉપાય, એક એવાસ્તી, એનો એક જ ઉપાય છે. કયો? મનસઃ સ્વસ્થ નિગ્રહ. સ્વસ્થ મનસઃ નિગ્રહ, પોતાના મનનો નિગ્રહ કરવો. એટલે શું છે? મનના નિગ્રહને કારણે આ ઉપદ્રવ કરવાની શક્તિ આપણે હણી લઈએ છીએ. ઉપદ્રવ ક્યારે કરે? મનનો જયારે વિલાસ થાય ત્યારે. મનની અંદર રાગ દ્વેષ અને કર્મ અને કર્મ આ બધું થાય ત્યારે પછી ઉપદ્રવ જન્મે. મનને આપણે રોકી લઈએ એટલે પછી આ રાગ દ્વેષ કામ કર્મ વગેરે વસ્તુઓમાં જન્મી ના શકે ને. એ રીતે આ મનના નિગ્રહ દ્વારા આપણે ઉપદ્રવને અટકાવીએ. એટલે પેલું કહેવાય ને કે ઉપદ્રવ નું મૂળ પણ છે, પણ છતાં તત્વજ્ઞાન થી પછી મૂળ પણ દૂર થાય. પણ આ વાસનાઓને કારણે મન જે ઉપદ્રવ કરતું હોય એને ઉપદ્રવ ના કરવા દઈએ. મન જો ઇન્દ્રિયો દ્વારા કર્મ દ્વારા અભિવ્યક્ત થાય તો ઉપદ્રવ વધે, એ ન કરવા દઈએ. એમ કે મનનો નિગ્રહ કરે, પેલા બાંધી જ રાખ્યો, જો છૂટું મૂક્યો તો જાત જાતનો તોફાનો કરે. પેલી ઘણી વાર હોસ્પિટલમાં આવતો હોય લોકો તો આમથી ઘણી વાર ચકચકી ગયો હોય, આમથી તેમ દોડે ગયા. એવું મેં પોતે જોયેલું છે એક વાર. આપણી સાદી પેલી હોસ્પિટલની વાત તો જુદી છે, આ તો આ હોસ્પિટલમાં આવી ગયા. એમાં આપણું કંઈક દાખલ કરી લે, ઊંતો હતો રાત્રે, બાકી આપણે ક્યાંથી હોઈએ. કંઈક બીજા દર્દી લઈ આવે એ માણસ તો આમ આમ દોડે, આ થોડા થોડું કરે પાણી એનો, અને ભાઈ એને રોકો, એના પેલા સગાવાળા ઉભા રહે જોયા કરે. માણ માણ પકડીને બાંધી જ દેવો પડે એ માણસ. અને તમે કહો છો બાંધો નહીં તો તોડફોડ કરે. તે જ્યાં સુધી મન તોડફોડ કરે બાંધવું પડે, એટલે આ મનનો નિગ્રહ કરે, જેથી તોડફોડ તો ના કરે, વધારે નુકસાન ના કરે. તેની અંદર બીજું કામ કરો, વાસનોનો ક્ષય કરો, અને પછી તોડફોડ રોકો. આ રીતે એક સાથે બધું કરવું પડે. પેલા દવા આપો ને એટલે, પણ દવા આપતા પહેલા એને બાંધવો પડે. દવા આપવી જ કેવી રીતે? પેલા માણસે દવા કેવી રીતે આપે? દવા લે જ નહીં તો એને પેલા બાંધવો પડે, પછી દવાની ઇન્જેકશન આપવો પડે, ત્યારે શાંત થાય. આવી રીતે બધા ઉપાયો કરવા પડે. દરેક દવા ઉપાય ના ચાલે. એને તેથી તમને રોગ મટાડો, રોગ મટાડો તો પહેલા એને આ માથું દુખે છે એની દવા પહેલા આપો. આપણે જઈએ ત્યારે બંને ઉપાય કરવા પડે ને. થયો છે તો ભાઈ આપણને ફ્લૂ થયો છે તો મેલેરિયા થયો છે, મેલેરિયા મટતા મટતા અઠવાડિયું થાય, પણ ત્યાં સુધી પેટમાં તકલીફ છે, માથું એનું એની દવા આપે જોડે. તો મેલેરિયા મટશે એટલા મટી જાય, ત્યાં સુધી શું પડે એ દવા પણ આપવી પડે. એટલે એક સાથે આ કરવું પડે ને, આપણે સંપૂર્ણ ઉપદ્રવ દૂર કરવા એક સાથે ઉપાય કરવા પડે. તે તો વાસનાક્ષય તો ઉપાય છે બરોબર, પણ એનો જે એ દરમિયાન આ મન રૂપી આ જે અત્યંત ઉપદ્રવ કરનારી વસ્તુ છે ને, એનો ઉપદ્રવ રોકવો પડે. એટલા માટે એનો નિગ્રહ કરવો પડે, એનો હેતુ છે. ઉપાય એક એવા અસ્તિ સર્વ ઉપદ્રવદાય, બધા જ ઉપદ્રવ કરનારો મન છે એને ઉપદ્રવ અટકાવવા માટે મનને જ અટકાવી દો. પછી ઉપદ્રવ મન કેમ કરે છે? વાસનાને કારણે. એ જેમ દૂર કરશો તેમ મન ઉપદ્રવ કરતું ઓછું થશે, એને અટકાવવાના પ્રયત્નો સરળ થશે, પણ સાથે સાથે એને અટકાવવું તો પડે છે. મનસોભ્યુદયો નાશ, મનોનાશો મહોદય, જ્ઞમનો નાશમભ્યેતિ મનોજ્ઞસ્ય હિ શૃંખલા. મનસ અભ્યુદય નાશ. અભ્યુદય કોને કહે? અભિ ઉદય, અભિત ઉદય વિસ્તાર. બધી રીતે મનનો ઉદય થાય, વિસ્તાર થાય, એટલે મન ટૂંકમાં ઉપદ્રવ કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત થાય. મનનો વિસ્તાર એટલે શું? મને રાગદ્વેષનો વિસ્તાર, કર્મ દ્વારા વિસ્તાર. મન પોતાનો વિસ્તાર કઈ રીતે કરે? સંકલ્પ એટલે રાગદ્વેષ દ્વારા. સંકલ્પ રાગદ્વેષ, એ રાગદ્વેષ દ્વારા એ કર્મ કરાવે, એનું કર્મ ફળ મળે, નવા રાગદ્વેષ જન્મે.
આ રીતે આ મનનો અભ્યુદય થવો એટલે શું? મનનો ઉપદ્રવ કરવાની શક્તિનો વિસ્તાર થવો એટલે રાગ દ્વેષ વગેરે નો વિસ્તાર થવો, એ નાશ છે. ટૂંકમાં આ મનને આવી રીતે એટલે ઉપદ્રવ કરનારું મન છે એ જેમ બળવાન બને તેમ માણસો નાશ છે. નાશ હૈ સ્વરૂપ અદર્શન હેતુત્વાત. આ મન હંમેશા આપણને આપણા આપણી દ્રષ્ટિને બહિર્મુખ રાખે. તો જે મન રાગ વાસનાથી પ્રેરિત છે એટલે કે રાગ દ્વેષના કાબુમાં છે એ મન તો બહિર્મુખ જ હોવાનું. એ મન આપણને આત્માના દર્શન વંચિત રાખે જ ને. તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. મન બહિર્મુખ હોય એટલે બહારની જ વસ્તુ જોવે, આત્મા તરફ ક્યારે વળે જ નહીં. એ રીતે નાશ કહેવામાં આવ્યો. સ્વરૂપ અદર્શન હેતુત્વ આ બહિર્મુખ મન. ચાલો એમ કે મનોનાશ એટલે મનની બહિર્મુખતા નાશ, એવું પણ સરળ થશે. મનોનાશ એટલે મનની બહિર્મુખતા નાશ. એ મન આપણા સ્વરૂપના અદર્શનનો હેતુ નથી, મનની બહિર્મુખતા છે ને એ સ્વરૂપના અદર્શનનો હેતુ છે. તેથી આ મનનો અભ્યુદય એટલે મનની બહિર્મુખતાનો વિસ્તાર. જો આપણે એને છૂટો દોર આપીએ, જો એના પર કઈ નિયંત્રણ ના રાખીએ તો એવું થાય. બધી વસ્તુને એવું છે ને, કોઈ પણ વસ્તુનું નિયંત્રણ ના રાખો. તમે ઘરમાં ગાય ઘોડો લાવે ધારો કે નિયંત્રણ ના રાખો, ગાય લાવે કૂતરો લાવે ગમે તે લાવે કે બીજું કશું પણ હોય, આપણો ટીનેજ છોકરો હોય બાળક હોય ધારો તમે નિયંત્રણ ના રાખો તો એવું છે ને. એ વસ્તુ એવી સ્વભાવ જ એવો છે, હોર્મોન એવા છે બધા કે એને જાત જાતની પ્રવૃત્તિ કરાવે છે. જો નિયંત્રણ ના હોય તો પછી સ્વચ્છંદ બની જાય. એટલે મનનો વિસ્તાર એટલે મનની સ્વચ્છંદતા જેમ જેમ વધે તેમ તેમ આપણને આત્મદર્શનથી એ બહિર્મુખતા વંચિત રાખે છે. અંતેથી આ મનો મનનો મન એ નાશ સ્વરૂપ છે. જેમ મનની બહિર્મુખતાનો વિસ્તાર થાય, મનની બહિર્મુખતાનો વિસ્તાર એટલે જ આપણો નાશ. કારણ કે આત્માના આપણને દર્શનથી વંચિત રાખે. મનોનાશો મહોદય હે. જયારે મનોનાશ એટલે મનની બહિર્મુખતાનો નાશ. ક્યાં સુધી? જ્યાં સુધી કે મન આવીને એકદમ ઢાયું ડમરું થઈને બેસી જ જાય, જેને સમાધિ કહે. સમાધિ કોને કહેવાય? મન ઢાયું ડમરું થઈને બેસી જાય એની બધી બહિર્મુખતાનો નાશ થયો અને તેથી સ્વસ્થ થઈને બેઠું છે, આનંદ થી બેઠું છે. મનોનાશસ્તુ મહોદય હે આત્મન મહાઉદય હે. આ મનનો નાશ બહિર્મુક્તાના મહાન ઉદય છે. કોઈને પડે આપણો પેલો આત્માનો નાશ છે. મનનો વિસ્તાર જે છે બહિર્મુક્તાનો વિસ્તાર એ આત્માનો નાશ છે. કારણ કે એ બહિર્મુક્તા આપણને આત્મદર્શનથી વંચિત રાખે છે. આ મનો નાશ એટલે મનની બહિર્મુક્તાનો નાશ. મન અંતર્મુખ બને, સ્વસ્થ બને, સ્થિત બને અને તો આત્મદર્શનનું સાધન બને અથવા આત્મજ્ઞાન નિષ્ઠ બને અને તે ઉદય તો આપણો મહા ઉદય છે. નિશ્રેયસ હેતુત્વા એ અંતર્મુખ મન છે એ નિશ્રેયસ અર્થાત મોક્ષનું સાધન છે. પહેલા જ્ઞાનનું સાધન છે અને પછી જ્ઞાન નિષ્ઠાનું સાધન છે, બંને રીતે. એટલે આપણે જ્ઞાન થવા માટે પણ અંતર્મુખ મન જોઈએ છે. આપણે જે અંતરગણ શુદ્ધિ કે જે મનો નાશ જ છે, શુદ્ધ અંતરગણ બધી અશુદ્ધિનો નાશ એટલે બધી બહિર્મુક્તાનો નાશ. એટલે પછી સમાધિ શંકર સંપત્તિમાં શું કહ્યું? સમ દમ પછી ઉપરમ તિદીક્ષા શ્રદ્ધા સમાધાન. સમાધાન એટલે શું? એકાગ્ર ચિત્ત, ચિત્ત એકાગ્રમ, ચિત્તને એકાગ્રતા એટલે સમાધિ. એને સમાધાન સમાધિ શબ્દ એક જ વસ્તુમાંથી બનેલા છે. એટલે મનને વિક્ષિપ્ત કરનારા જે સમ દમ ઉપરમ તિદીક્ષા એ બધા દ્વારા મનને બહિર્મુખ બનાવનારા, વિક્ષિપ્ત કરનારા જે કંઈ પણ પરિબળો છે બધા ધીમે ધીમે શાંત થઈ ગયા એટલે મન પછી ડાયું ડમરું થઈ એકાગ્ર થઈ જાય. એનો સ્વભાવ છે. પણ અત્યારે મન ચંચળ બની ગયો છે અંદર કંઈ ગડબડને કારણે. કશુંક અંદર પ્રવેશી ગયું હોય ત્યારે પછી બધું આમને ગડબડ પ્રવેશી ગયું હોય કશુંક કે પેસી ગયું હોય. ધારો કે ભૂત ભૂત ધારો કે અંદર પેસી ગયું હોય તો શું થાય? મને આમથી ટાઈમ દોડે તમને એનો સ્વભાવ નથી, પણ વિચિત્ર વર્તન કરે છે. ઘણી વાર વળગી ગયો કશું વળગાર આવી ગયો તો વર્તન વિચિત્ર થાય, મન વિચિત્ર વર્તન કરે છે.
વળગાડ લાગેલો છે, શેનો? આ રાગે દ્વેષ વગેરેનો. એટલે એની વિચિત્ર મુક્ત થાય વિચારો, અને ત્યારે પછી શાંત થાય. અને તેથી આ મનને આપણો મિત્ર બનાવવું, એને આપણું સહાયક બનાવવું, એને પ્રસન્ન બનાવવું, એકાગ્ર બનાવવું, નિશ્રેયસ હેતુત્વાત. આવું અંતર્મુખ મન છે એ પેલા જ્ઞાનનું સાધન બને, અને ત્યાર પછી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા દ્વારા મોક્ષનું સાધન બને. એ રીતે મનોનાશ મહોદય, આ મનનો નાશ, મનની બહિર્મુક્તાનો નાશ, એને મહાન ઉદય કહેવામાં આવે. જ્ઞમનો નાશ મભ્યેતિ. જ્ઞ, જ્ઞ એટલે જ્ઞાની, જાણાતિ જ્ઞ. જ્ઞસ્ય જ્ઞાનિનઃ મનઃ નાશમ અભ્યેતિ. અજ્ઞાનીનું મન છે ને એ નાશ પામશે, કારણ કે જ્ઞાન વડે મનની અંદર જે કઈ રાગ દ્વેષ છે, જે વાસનાઓ છે, બહિર્મુખ એને બનાવનારા જે કઈ અંશ છે, એ બધાનો જ્ઞાન દ્વારા નિકાલ થશે. જો મનની બહિર્મુખતા અજ્ઞાનને કારણે જ છે, અવિવેકને કારણે છે. અજ્ઞાનમાંથી અવિવેક જન્મે. ખોટી વસ્તુને સાચી માનવામાં આવે અને સાચી વસ્તુનું જ્ઞાન ના આવે. ટૂંકમાં અનાત્મા જે છે એને આત્મા માનવામાં આવે અને આત્માનું જ્ઞાન ના હોય. આ વિષયોને સુખના સાધન માનવામાં આવે, જે સુખ છે એનું જ્ઞાન ના હોય, આનો અવિવેક. તો અજ્ઞાનની સીધી ઉપજ છે અવિવેક. તેને મોહ કહો, ભ્રમ કહો, અવિવેક કહો, અધ્યાસ કહો વગેરે. એટલે અવિવેકથી સંચાલિત મન વિચારો કરે શું, એની સમજ જ વિકૃત છે. મનની સમજ જ વિકૃત છે. અવિવેક એટલે વિકૃત સમજ, ખોટી સમજ, ભ્રાંતિ. હવે એને ક્યાં વિષયમાં સુખ દેખાતું એટલે ત્યાં જવાનું જ છે. એ દેહને આત્મા માનતું એટલે ભાઈ દેહનું રક્ષણ કરવાનું જ છે. તેથી અવિવેકમાંથી આવતા રાગ દ્વેષ જન્ય. ત્યાં સુખ હોય એટલે પછી એ સુખની આડે આવનારા મળે દ્વેષ, ને પેલા મળે રાગ. આ શરીરને આત્મા માનીએ એટલે શરીરને અનુકૂળ એને મળે રાગ, પ્રતિકૂળ મળે દ્વેષ. જો આત્માને આત્મા માનતો તો કોઈ રાગ દ્વેષ કે એને અનુકૂળ પ્રતિકૂળ હોય કે નહીં? પણ દેહને આત્મા માનીએ એટલે દેહને અનુકૂળ પ્રતિકૂળ હોવાના જ. શરદી શરીર દૂર બેસતો, શરદી થઈ દૂર બેસતું. આપણે શરીરને આત્મા માનીએ એટલે પેલા કહી ગયું પાછા ના આપીશ, આમ ના કરીશ. જે કઈ વાત ટૂંકમાં કેવો દ્વેષ અને રાગ ઉત્પન્ન થાય, કોઈને પાસે બેસાડીએ, કોઈને દૂર કરીએ વગેરે વગેરે. ટૂંકમાં અવિવેકને કારણે રાગ દ્વેષ, અનાત્માને આત્મા. અને અનાત્મામાં તો અનુકૂળતા પ્રતિકૂળતા હોવાની જ, એમાં તો વિષમતા હોવાની જ, ઊંચું ઊંચું નીચું હોવાનું જ, સારું ખોટું હોવાનું જ, એટલે રાગ દ્વેષ હોવાના જ. આ પ્રકારે અવિવેક અજ્ઞાનને કારણે અવિવેક, અવિવેકને કારણે રાગ દ્વેષ, એને કારણે કર્મ, કર્મફળ, રાગ દ્વેષ. આ પ્રકારે મનનો વિસ્તાર થાય ત્યારે જ્ઞાન. આ જ્ઞાન એટલે આત્માને આત્મા જાણવો, અનાત્માને વિવેક. જ્ઞાન વિવેક જ્ઞાન. તો વિવેક જ્ઞાનથી અવિવેક દૂર થતો જાય ને. એટલે મૂળ ઉપાય તો વિવેક જ છે. આપણું મૂળ શસ્ત્ર કયું છે ખબર છે? વિવેક. કયો વિવેક? આત્મા અનાત્મ વિવેક. કેમ કે મૂળ પ્રશ્ન સમસ્યા અવિવેક છે. અજ્ઞાનની પહેલી અભિવ્યક્તિ છે અવિવેક, અને માટે એનો દૂર કરવાનો ઉપાય છે વિવેક. વિવેક માટે આ બધું જોઈએ. જ્યાં સુધી મનમાં વાસનાઓ તીવ્ર રાગ દ્વેષ, વિવેક ના કરવા દે. મન બહિર્મુખ હોય ત્યાં વિવેક કરવા ના દે. એટલે વિવેક કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવા માટે પણ ઘણે બધે અંશે આપણા રાગ દ્વેષ દૂર, એટલે કર્મયોગ કેમ પહેલા કહેવામાં આવે? કર્મયોગની ઉપાસના કેમ પહેલા કહેવામાં આવે? તો કર્મયોગ, ઉપાસના, જ્ઞાન એવો ક્રમ કેમ કહેવામાં આવે? કર્મયોગ એટલા રાગ દ્વેષમાંથી મુક્ત થવા માટે, ઉપાસના ચંચળતાથી મુક્ત થવા માટે. એ જરૂરી છે. એટલે જ્ઞાન થવા માટે પણ વાસના છે મનોનાશ મહદ અંશે કરવા જરૂરી છે. જ્ઞાન થયા પછી એ વિવેકના ઉપયોગથી આપણે અવિવેક દૂર કરીએ. એમાં પણ સાથે વાસના છે મનોનાશ આવશ્યક છે, તો જ આપણે વિવેકરૂપી શસ્ત્રને ઉપયોગ કરી શકીએ. શસ્ત્ર ઉગામવા જઈએ ને પછી આડોળું મન જતું તો પેલો હાથમાં ઝૂટવી લે. તમારા જે શસ્ત્ર તમે બીજા ઉગાવો એ જ તમારું તમારા માટે દુઃખનું સાધન બને. એટલે જ્ઞાનો જ્ઞમનો નાશ અભ્યેતી. આ જ્ઞાનનું વિવેકનું મન છે ને એ નાશ પામશે. કારણ કે
अविवेक थी विस्तार थो विवेक थी नाश पाम से अज्ञस्य मनो ही श्रृंखला अज्ञान नो मन तो एने बंधन रूप छे अज्ञान नो मन में शुं अविवेक होय खोटा मूल्य होय एटले खोटी वस्तु ने साची मानी खोटी वस्तु मूल्यवान बने एटले दुनिया में धन संपत्ति सत्ता प्रतिष्ठा भौतिक वस्तुओ बहु महत्वनी बनी जाय एने महत्वनी मानवी मगर वाक नथी एज एनी समझ छे એટલે પછી ધર્મ વગેરે ઓછા મહત્વના બને આ ધર્મનું મહત્વ વધી જ જાય એટલે આ મન જે છે અવિવેકને કારણે શૃંખલા અર્થાત બેડી બની જાય એ જ આપણે જકડનારું બને એટલે શું થયું વિવેકથી મનના વિક્ષેપનો બહિર્મુખનો નાશ થાય અવિવેકને કારણે મન વધુ બહિર્મુખ બનીને આપણે માટે શૃંખલા બનીને મોટી બેડી બની રહે तावन निशीत वेतालाः वल्गन्ति हृदि वासनाः एक तत्व दृढ़ाभ्यासात् यावन्न विजितं मनः पछी आगळ कहे आ पुस्तक तो 300 पान तेवीस श्लोक तावन निशीत वेतालाः निशीत मध्यरात्रि वेताल वेताल के पिशाच के जे कहते हैं ठुक महा डाखा मध्यराति निशी से वेताल ने मध्यरात नहीं डाका बता को मध्यरात आवे तो बहुत जोरदार बने दिवस आवे जोर बहुत ऊंचू थी जाए आ भूत प्रेत पिशाच आ बदा जे है रात पड़े एट जोरदार बने एवं चल नक्तन चर्चे बना है दिवस आवे एट बता शांत थी जाए एट के निशीर बराबर मध्यरात्रि निशीत वेताला आ वासना ने केम सरसाइन सरखावी वासना एटले मन ने बहिर्मुख बनावनारी वृत्तियों के बहिर्मुख बनावनारा चीलाओ वासना मन ने बहिर्मुख बनावना चीला एटले वासना तो निशीत वेताला वासना मध्य रात्रि नी पेली डाकण के पिशाच समान जे वासनाओ छे वलगंती ये तो दौड़ाज करे घूम्या करे આ બધા આ શું કરે ચક્કરડી ચક્કરડી જાત જાતનું કરે બધા પિશાચ આમ થી આમ દોડે ડાકણો એ બધી ગરબા ગાતી હોય ને બધું કરતી હોય આપણે સાંભળ્યું છે એટલે ગરબા ગાય ડાકણ ના ગાય ડાકણો કરતી હોય એટલે આસપાસ ઘૂમતી હોય તો વલગંતી એટલે એ ઘૂમરણી ઈધા કરે વલગંતિ એટલે નાચે ટૂંકમાં આ પિશાચો નાચે શિવજીની આસપાસ ભૂત પ્રેત પિશાચો નાચ્યા કરતા હોય અને મધ્યરાત્રિનો જોર વધે પછી ત્યાં સુધી એ લોકો નાચે કોણ અવાસનારૂપ પિશાચ અવાસનારૂપ પિશાચ મધ્યરાત્રિના પિશાચ સમાન અવાસનાઓ ત્યાં સુધી નાચે ઘૂમડી લે અને તમને ડરાવે ડરી જ જાય ને માણસ આ સીધો એટલે કે ક્યાં ક્યારે શું દેવું થાય એ કે છે કે એકત્વ દૃઢ અભ્યાસાદ યાવન્ન વિજિતમ મનઃ દેખો વાસના ક્ષય માટે પણ મનનો જય આવશ્યક છે મનો નાશ કહો કે મનો જય કહો તો મન પર વિજય પ્રાપ્ત આવશ્યક છે પેલી કાંડ નહીં તો વાસના એવી પ્રબળ હોય છે ને કશું કરવા જ ના દે તમને અને તેથી એ પ્રબળ વાસનાને કાબુ લેવા માટે આ મનને રોકવું આવશ્યક છે એટલે કહે એકત્વ દૃઢ અભ્યાસ કેમ કરો વિવેકથી જ્ઞમનો નાશ વભ્યેતી આ જ્ઞાનનું મન છે એ એના પર વિજય પ્રાપ્ત થાય કે જ્ઞાની કોને કહેવાય જેને વિવેક જ્ઞાન છે એ વિવેક જ્ઞાનથી અવિવેકને દૂર કરતો જાય એને કારણે જન્મલી વાસનાઓ દૂર થતી જાય એને કારણે જન્મલી બહિર્મુખતા દૂર થતી જાય આ પ્રકારે જ્ઞમન એટલે એકત્વ દૃઢ અભ્યાસ એકત્વ એટલે કયું એકસ્મિન આત્મતત્વ દૃઢ અભ્યાસ એકત્વ દૃઢ અભ્યાસ એક તત્વ દૃઢ અભ્યાસ એક તત્વ દૃઢાભ્યાસ એકત્વ નહીં એક તત્વ દૃઢાભ્યાસ એક તત્વ એટલે કે આત્મા એમાં દૃઢ અભ્યાસ દૃઢ મૂલ ધ્યાન અભ્યાસ
ટૂંકમાં આપણા ચિત્તને આત્મામાં કેન્દ્રિત કરવાનો દૃઢ અભ્યાસ. તાની શ્રવણી સંયમ્ય યુક્ત આસીત મત પર. ભગવાન કે તું આ ઇન્દ્રિયોને જો તું અંકુશ નહીં રાખે, છૂટ આપીશ તો તને સંસાર ક્યાં ક્યાંય લઈ જશે. માટે તાની શ્રવણી સંયમ્ય ઇન્દ્રિય બધી જે ઝંખરાઓ છે બધાનું સંયમિત કરીને મત પર યુક્ત આસીત મત પર એકાગ્ર ચિત્તથી મારામાં પરાયણ થઈને બેસતો. દેખો એક તત્વ દૃઢાભ્યાસ, એક તત્વ આત્મ તત્વ જે છે એના દૃઢ અભ્યાસ એટલે સતત આત્માનું સ્મરણ. અમે તત્વજ્ઞાનનો ઉપયોગ કર્યો ને, તત્વજ્ઞાનનો અભ્યાસ એટલે શું? તત્વજ્ઞાનનું સ્મરણ, અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી, એનો દૃઢ અભ્યાસ. એટલે મનમાં એના સંસ્કાર પાડીએ આપણે, જેથી આ બધા વિષય ભોગ વગેરે સંસ્કારો પડ્યા છે એ ક્ષીણ થતા જાય. એટલે કહે છે કે નહીંતર એ સંસ્કારો વિષય ભોગના સંસ્કારો છે, એ તો સતત મને નચાવે જ કરવાના અને આપણને ડરાવ્યા કરવાના, અનેક પ્રકારનો ઉપદ્રવ ઉત્પન્ન કરવાના. એક તત્વ દૃઢાભ્યાસ ધ્યાન અભ્યાસ અભ્યાસ એને તો કમંતે વૈરાગ્ય છે ગૃહ્ય કરી. અભ્યાસ અને વૈરાગ્ય, વૈરાગ્ય વિવેક, અને વિવેક દ્વારા રાગદ્વેષમાંથી મન મુક્ત કરવું તત્ક્ષણે, અને પછી પાછો આત્મામાં લઈ આવો. યતો યતો નિશ્ચરતી મને, આ બધું આવશે જ જો કે આની અંદર, પણ તો યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ તતસ્તતો નિયમ્ય એતત આત્મન્ય વશમ નહી. જે કોઈ કારણથી આ ચંચળ અને અસ્થિર જે મન છે એ બહિર્મુખ થઈ જાય, તે કારણથી મુક્ત કરીને વળી પાછું આત્મામાં કેન્દ્રિત કર, પાછું કહ્યું પાછું લઈ આવો. અને અહીંયા આગળ એક તત્વ દૃઢાભ્યાસ, અનેકતા જે છે જેને સત્ય માનવાને કારણે મન આવી રીતે નાસી રહ્યું છે, એને અનેકતામાં જ એકતત્વ રહ્યું છે. એટલે બીજે લઈ જવાની જરૂર નથી, અનેકતામાં જ એકત્વ રહેલું છે. એટલે મન નામરૂપમાં જાય એમાંથી એને પાછું લાવવું એટલે શું? એને ખાલી શિફ્ટ કરવું, એને કેન્દ્રિત કેન્દ્રિત બદલવું. અસ્થિ ભાતિ પ્રિયમ નામ રૂપમાંથી વળી પાછા અસ્થિ ભાતિ પ્રિયમ, પાછું ભાગ્યું પાછું લાવ્યા. આ પ્રકારના એક તત્વ દૃઢાભ્યાસાત યાવન વિજિતમ મન, જેમ જેમ મન પર એકત્વના સંસ્કાર પડતા જાય તેમ તેમ અનેકત્વ જે છે, નાનાત્વ છે, ભેદભાવ છે, એની પકડ ઢીલી થતી જાય. મન પર ભેદભાવની પકડ હોય ત્યાં સુધી ઈમાન વિચારવું દોડ્યા જ કરે એમથી તેમ. એકત્વના સંસ્કાર જેમ જેમ દ્રઢ થતા જાય તેમ તેમ એ આપણા કાબુમાં આવતું જાય, એટલે આપણો આપણે આપણું મન મિત્ર બનતું જાય. પ્રક્ષીણ ચિત્ત દર્પસ્ય નિગૃહીતેન્દ્રિય દ્વિષ પદ્મિન્ય હેમંતે ક્ષીયંતે ભોગવાસના. પ્રક્ષીણ ચિત્ત દર્પસ્ય ચિત્તોપશમસ્ય ઇન્દ્રિયજયસ્ય ચ ફલમાહ. ચિત્તનો ઉપશમ થાય અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત થાય તો શું ફળ મળે? પ્રક્ષીણ ચિત્ત દર્પસ્ય, જેના ચિત્તનો દર્પ છે, તર્પ ઘમંડ, ચિત્ત દર્પસ્ય જેના ચિત્તનો દર્પ ઘમંડ છે એ ક્ષીણ થઈ ગયો છે. નિગૃહિત ઇન્દ્રિય દ્વિષ, આ દ્વિષ એટલે શત્રુ, દ્વિષ એટલે પણ શત્રુ, તો આ છઠ્ઠી વિભક્તિ છે એની. નિગૃહિત ઇન્દ્રિય દ્વિષ, દ્વિષ ઇન્દ્રિય દ્વિષ એટલે ઇન્દ્રિયરૂપી શત્રુ, નિગૃહિત અર્થાત જેણે કાબુમાં લીધેલો હશે, તો કે ઇન્દ્રિયરૂપી શત્રુને જેણે કાબુમાં લીધેલો હશે, નિગ્રહ કર્યો છે, અને ચિત્તના દર્પને જેણે ક્ષીણ કર્યો છે. આવો મનુષ્ય જે છે, પદ્મિન્યેવ હેમંતે ક્ષીયંતે ભોગવાસનાઃ, આવા મનુષ્ય આગળ કહેવામાં આવે ને, એક તત્વ દૃઢાભ્યાસાત, એક તત્વનો દૃઢ અભ્યાસ કરીએ એટલે શું થાય? તો ચિત્તનો દર્પ છે ધીમે ધીમે ક્ષીણ થતો જાય. ઇન્દ્રિયો બી શત્રુઓ, બિચારી ઇન્દ્રિયો શત્રુ કેમ બની? રાગદ્વેષને કારણે, બાકી કોઈ શત્રુ નથી, પણ રાગદ્વેષના પ્રભાવમાં જે હોય ઇન્દ્રિયો કે મન આપણું શત્રુ બની જાય. એટલે કહેવામાં આવે ને,
शत्रु बंधुरात्मात्मनस्तस्य येनात्मैवात्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेदात्मैव शत्रुवतः। अनात्मन अजितात्मन है, जेने पोताना आत्मा ने जीत्यो नथी एनु मन शत्रु जेम वर्ते छे, पर जेने मन पर विजय प्राप्त कर्यो छे एनु मन मित्र रूपे वर्ते छे। आ रीते इंद्रियनो निग्रह, इंद्रियो भी शत्रु हो एटले शुं, इंद्रिय में जे बहिर्मुखताना संस्कार छे इंद्रियो ने बहिर्मुख बनावीने शत्रु नुं काम करे छे, एटले इंद्रियो ने बहिर्मुख बनवामांथी रोकवी। ટૂંકમાં આ રોકવું એ પણ છે, સમજાવટ એક વસ્તુ છે, રોકવું બીજી વસ્તુ છે, બેવું કામ કરવાના છે। આ વાસના ક્ષય સમજાવટથી થાય અને મનનો જે રોકવાથી થાય, એટલે ટૂંકમાં બહુ ઘણી વાર શું સમજાય સમજાય કરતા કામ થતું નથી હોતું। આપણે કહીએ તમારા બાળકોને ભાઈ તમે સમજાવો, તમે એને કહો જો આમાં શું છે બધું, અમે સમજાય તો એનું એ કશું ફેર નથી પડતો, અત્યારે એવા ને એવા જાય છે, પછી નિગ્રહ કરવો પડે, સમજાવો છતાંય જો ના માને તો રોકવા પડે। એ સમજાવવાનું રોકવું બંને કરવાનું, તેથી આ ચૈતન્ય દર્પ ક્ષીણ થાય। ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયો એટલે મન, ખરેખર તો જે આપણા શત્રુનું કામ કરે છે ધીમે ધીમે આપણા કાબુમાં આવે, તો પછી ભોગ વાસના ક્ષીયંતે। આમ તો ભોગની વાસનાઓ તો વિવેકથી ક્ષીણ થાય, એવું થાય છે ને કે આપણે મનને જેમ જેમ અંતરો બનાવીને તેમ તેમ મનને આંતરિક શાંતિનો પણ અનુભવ થાય, એ રીતે પેલી વાસના ક્ષીણ થાય। વાસના ક્ષીણ કરવા માટે મનને અંદરના રસનો અનુભવ પણ કરાવો અને મને સમજાવો પણ ખરા, એટલે વાસનાનો ક્ષય કરવા માટે સમજાવે વિવેકથી, પણ નર્યું સમજાવટ કામ ના લાગે હજી એને, કારણ કે ભૂખ લાગી હોય તો એટલું સમજાવટ કામ ના લાગે, એને થોડું પેટ પણ ભરવું પડે, તો મનને સુખની ભૂખ હોય છે તેનું સુખ એને આપવું પડે, અંદર એ ના મળતું હોય તો બહાર ભાગી જવાનું છે, અંદર પણ એને સુખ મળે માટે અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન કરીએ। એ રીતે એટલા માટે કહ્યું કે ભોગ વાસન કેવી રીતે મનોજયથી ભોગ વાસનો કેમ ક્ષય થાય છે, બાહ્ય સ્પર્શેશુ અસક્ત આત્મા વિંદત્યાત્મનીય સુખમ। ભગવાન કહે છે ગીતામાં કે બહારના વિષયોમાં જેમ જેમ આસક્તિ દૂર થાય તેમ તેમ આંતરિક સુખનો અનુભવ થાય, કે જેમ જેમ આંતરિક સુખનો અનુભવ થાય તેમ તેમ બહારના વિષયની આસક્તિ દૂર થાય। તો મનને અંતર્મુખ બનાવવાનો અભ્યાસ એટલે અંદર જે શાંતિ કે પ્રસન્નતા છે એને એનો સ્વાદ ચખાડવાનો પ્રયત્ન। તો મન જેમ જેમ આંતરિક સ્વાદ ચાખતું જશે તેમ તેમ પછી બહારની ઝંખના ઓછી થશે, એ રીતે વાસનો ક્ષય થશે। એટલે આ રીતે આ મન પરનો નિયંત્રણ જે છે કે મનનો મન પરનો વિજય છે એ વાસનાને ક્ષીણ કરવાનું સાધન હોય। આ રીતે બંને એકબીજા પર પૂરક છે, વાસનાને આપણે ઓછી કરીએ એટલે પછી મન પાછું ઓછું વિક્ષિપ્ત થાય, મન અંતરોગ બને એટલે પછી વાસના ઓછી થાય। ક્ષીયંતે ભોગ વાસના પદ્મિન્યૈવ હેમંતે, શિયાળામાં જેવી રીતે આ કમળની વેલ બિછાવી કેવી થઈ જાય, ક્ષીણ થઈ જાય ગરમી ઠંડીની અંદર, ગરમીમાં હોય એ બધા ખીલે, ઠંડીમાં બધી કરમાઈ જાય, તેવી રીતે આ ભોગ વાસનાઓ પણ શિયાળામાં કરમાઈ જાય। કયો શિયાળો આવ્યો, ગરમી હતી ત્યાં, કઈ ગરમી હતી, દર્પની ગરમી હતી, ઇન્દ્રિયને બહિર્મુખતાની ગરમી હતી, એટલા વાસનાઓ રૂપી કમળ જામ ખીલતા હતા, પરંતુ ત્યાં ઠંડી પડી એટલે દર્પ જ્યાં શાંત થયો એની ગરમી ઓછી થઈ, ઇન્દ્રિય બહિર્મુખતાની ગરમી ઓછી થઈ, એ ઠંડી ત્યાં પડી એટલે આ વાસનો બી કમળ છે ધીમે ધીમે બિચારો ક્ષીણ થવા માંડે। આ રીતે શરૂઆતમાં તો આપણને ગ્રંથકાર અહીંયા આગળ મનોનાશની આવશ્યકતા સમજાવે છે, એની ચર્ચા કરતા પહેલા, જેમ જીવન મુક્તિની ચર્ચા કરતા પહેલા, જીવન મુક્તિ છે ભાઈ, શાસ્ત્રોમાં સ્વીકાર્ય છે, જો ભગવદ્ ગીતામાં આને સ્થિત પ્રજ્ઞ કહ્યો, જેને ભક્ત કહ્યો, જેને ગુણાતીત કહ્યો, અહીંયા આગળ જેને બ્રાહ્મણ કહ્યો, અહીંયા જેને જીવન મુક્ત કહ્યો, અહીં જેને અતિ વર્ણાશ્રમી કહ્યો, શું છે જીવન મુક્તિ છે, અને માટે જીવન મુક્તિની ચર્ચા સ્થાને છે, નિરસ્થાને થઈ જાય ને,
એટલે જીવન મુક્તિ શું છે સમજાવ્યું, કાયમ જીવન મુક્તિ, એમાં પ્રમાણ શું છે, એનું સાધન શું છે. એટલે પેલા જીવન મુક્તિ શું છે સમજાવ્યું, એનું પ્રમાણ બતાવ્યું, શાસ્ત્રોમાં એનું વિસ્તારથી વર્ણન છે. પછી સાધન તો કે આ મનોનાશ વાસના છે, એનું ફળ સમજાવશે. આ પ્રકારે એનો અહીંયા ક્રમ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો.